subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Good morning. Jai Shri Krishna. Gangotri School Gondal ma aapnu hardik swagat chhe. To aaje apde abhyas karishu senior KG angrezi book bhag 2 ma. To joye tema aaje apde શું લખીશું તો પેજ નંબર 8 છે તે આપણે ઓપન કરીશું પેજ નંબર 8 પર આપણને શું આપેલું છે તે જોઈએ તો પેજ નંબર 8 પર આપણને પુનરાવર્તન આપેલું છે તો તેમાં આપણે કેવી રીતે વર્ક કરશું તે જોઈએ તો અહીંયા આપણને સૂચના આપેલી છે चित्र જોઈને તેની સામે તેનો કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખો તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ પણ આપેલું છે અહીંયા એપલનું ચિત્ર છે તો કેપિટલ એ અને સ્મોલ એ લખીને આપેલા છે તેવી જ રીતે અહીંયા L4 લાયનનું ચિત્ર છે તો લાયનનું આપણે L4 લાયન બોલીએ છીએ તો અહીંયા આપણે L આ રીતે લખીશું કેપિટલ અને સ્મોલ ત્યાર પછી જેનું ચિત્ર આપેલું છે તો કે ત્યાર પછી આપણે કેપ નું ચિત્ર આપેલું છે કેપ એટલે કે ટોપી તો C4 કેપ તો કેપિટલ C અને સ્મોલ C ત્યાર પછી O4 ઓરેન્જ નું ચિત્ર આપેલું છે તો કેપિટલ O લખીશું ત્યાર પછી સ્મોલ લેટર લખીશું ત્યાર પછી મેંગો નું ચિત્ર આપેલું છે તો કેપિટલ મેંગો લખીશું અને ત્યાર પછી સ્મોલ m લખીશું ત્યાર પછી e4 એલિફન્ટ નું ચિત્ર આપેલું છે તો આપણે કેપિટલ e અને સ્મોલ e f4 ફિશ આપેલું છે तो कैपिटल अने स्मॉल n4 नेस्ट तो आ રીતે આપણે કેપિટલ અને સ્મોલ બંને સાથે લખીએ ત્યાર પછી જોઈએ તો આપણે શું કહ્યું છે તો કે સ્મોલ આલ્ફાબેટ એ 2 ઓ ની ખાના પૂર્તિ કરો તો અહીંયા આપણે સ્મોલ આલ્ફાબેટ લખીને આપેલા છે આપણે વચ્ચે વચ્ચે તેની ખાના પૂર્તિ કરવાની છે તો અહીંયા આપણે આલ્ફાબેટ A A4 એપલ આપેલું છે તો હવે આપણે લખવાનું છે ત્યાર પછી શું આવે તો કે B4 બોલ B4 બોલ C4 કેટ D4 ડોગ છે તે આપણે આપેલો છે D4 ડોગ E4 elephant F4 fish G4 gun H4 head આપણે આપેલો છે I4 ice cream તો આ રીતે આપણે છે small alphabet લખવાના છે તો અહીંયા આપણે A4 apple B4 ball C4 cat D4 dog E4 elephant F4 fish G4 gun H4 hat I4 ice cream આપણે લખ્યું પછી J4 joker J4 joker K આપેલો છે ત્યાર પછી L4 lion M4 monkey N4 nest O4 orange તો આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણે બોલતા જઈશું અને લખતા જઈશું બોલી બોલીને જ લખીશું ઓકે ત્યાર પછી આપણે જોઈએ ત્યાર પછીનું પેજ આપણને શું આપેલું છે તો ત્યાર પછીના પેજમાં આપણને કહ્યું છે P4 parrot અહીંયા આલ્ફાબેટ P આપેલો છે અને P
પેરોટ એટલે કે પોપટનું ચિત્ર આપેલું છે ને તેની સામે આપણે સ્મોલ આલ્ફાબેટ પી છે તે આપણે શીખવાનું છે. તો તે કેવી રીતે શીખીશું તે જોઈએ. તો સૌથી પહેલાં આ રીતે આપણે સ્ટેન્ડિંગ લાઇન બનાવીશું ને ત્યાર પછી આ રીતે વચ્ચેની લાઇનમાં ડી જેવો વળાંક આપણે આપીશું એટલે શું બને છે તો કે પી. તો આપણે ઘણા બધા પી છે તે અહીંયા ડોટ્સ પર લખીને આપેલા છે. તો સૌથી પહેલાં આપણે છે ડોટ્સ પર વર્ક કરીશું. તો આપણે બોલતા જઈશું અને લખતા જઈશું. પી ફોર પેરટ, પેરટ એટલે પો પટ. પી ફોર પી કોક, પી કોક એટલે મોર. પી ફોર પાંજરું, પી ફોર પઝલ. પઝલ કેવું હોય તમને બધાને ખબર છે ને, જે આપણે ગોઠવવાની ગેમ રમીએ છીએ, ચિત્ર બનાવવાનું હોય ગોઠવીને તેને આપણે પઝલ કહીએ છીએ. તો આ રીતે આપણે ડોટ્સ પર આલ્ફાબેટ પી છે સ્મોલ આલ્ફાબેટ પી તે લખીને કમ્પ્લીટ કર્યા. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને નીચેના બોક્સમાં જાતે લખવાનું કહ્યું છે. તો આપણે જાતે લખીશું. તો ચાલો બોલતા જઈએ અને લખતા જઈએ. પી ફોર પેરોટ, પી ફોર પી કોક. તો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખશું કે આપણે ફોર લાઇનમાં લખીએ છીએ તો કયો આલ્ફાબેટ કઈ લાઇનમાં લખવાનો છે તે આપણે ખાસ ધ્યાન રાખીશું તેમજ યાદ રાખીશું. તેમજ ડોટ્સ પર વર્ક કરીએ છીએ ત્યારે ડોટ્સની બહાર ન જાય તે ખાસ ધ્યાન રાખીશું. ફોર લાઇનમાં લખીએ છીએ ત્યારે આલ્ફાબેટ છે, આલ્ફાબેટનો અક્ષર છે એ બહુ નાનો પણ નથી કરવાનો અને બહુ મોટો પણ નથી કરવાનો. તે રીતે આપણે લખીશું, સરસ અક્ષરે લખીશું. ત્યાર પછી આપણે પી છે કમ્પ્લીટ કરીએ અને ત્યાર પછી આપણને કેપિટલ આલ્ફાબેટ અને સ્મોલ આલ્ફાબેટ બંને સાથે લખવાના કહ્યા છે. તો સૌથી પહેલાં આપણને ડોટ્સ પર આપેલા છે તો તે આપણે કમ્પ્લીટ કરીશું. તો સૌથી પહેલાં ડોટ્સ પર કેપિટલ આલ્ફાબેટ આપેલો છે તે ને ત્યાર પછી આપણને સ્મોલ આલ્ફાબેટ આપેલો છે તે કમ્પ્લીટ કરીશું. ઓકે, તો ફરી આપણે બોલતા જઈએ અને લખતા જઈએ. ડોટ્સ પર કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણને જાતે લખવાનું કહ્યું છે તો આપણે કેપિટલ આલ્ફાબેટ અને સ્મોલ આલ્ફાબેટ બંને સાથે લખીશું. ઓકે, કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટમાં કોઈ ભૂલ ન પડે તે ખાસ ધ્યાન રાખવાનું છે. વધુ પ્રેક્ટિસ છે આપણે સ્લેટમાં કરવાની છે. સ્લેટમાં આપણને એકદમ વ્યવસ્થિત પ્રોપર આવડ્યા બાદ જ આપણે બુકમાં વર્ક કરવાનું છે. સરસ અક્ષરે બધાએ બુકમાં વર્ક કરવાનું છે. આપણી બુક છે તે ખરાબ થવી જોઈએ નહીં. ઓકે, તો આ રીતે આપણે પેજ નંબર 10 પરનું જે ક્લાસ વર્ક હતું આલ્ફાબેટ પી તે આપણે કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી સામેના પેજ પર આપણને હોમવર્ક આપેલું છે તે પણ આપણે જાતે જ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, જરૂર જણાય કે તમે લોકો મમ્મીની હેલ્પ પણ લઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને પણ તમે લોકો વર્ક કરી શકો છો. ખાસ ધ્યાન રાખીશું લખતી વખતે કે આપણો વર્ક છે તે ડોટ્સની બહાર ન જાય. ડોટ્સની બહાર જાય છે તો આપણે ઇરેઝ કરીને ફરીથી લખીશું. ઇરેઝ કરવા માટે આપણે છે મોટાની જ હેલ્પ લઈશું. ઓકે,
તો આશા રાખું છું કે આજે આપણે જે સ્મોલ આલ્ફાબેટ પી શીખ્યા તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, તેમજ કેવી રીતે લખવાનું છે તે પણ ખ્યાલ આવી ગયું હશે. આવી ગયું ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.